सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरानाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी जय श्री घनश्याम महाराजनी बधाई भक्तों ने यथी जय स्वामीनारायण सद्गुरु आधारानंद स्वामी श्री हरिचरितमृत सागर ग्रंथनी अंदर एम लखे छे અને સદગુરુ મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને કથા સંભળાવે છે કે બાલપ્રભુ ઘનશ્યામે ભક્તિ માતાની આગળ ભક્તિનું લક્ષણ કીધું ભગવાનને વિશે મહાત્મ્ય જ્ઞાને સહિત અતિ સ્નેહ એનું નામ ભક્તિ છે એ ભક્તિ અનન્ય ભાવની પતિવ્રતાવાળી હોવી જોઈએ પતિવ્રતાની ટેકવાળી હોવી જોઈએ પોતાના ઈષ્ટદેવ સમાન આજીવન ક્યારેય કોઈને માનવા નહીં એવી ટેકવાળી ભક્તિ પ્રથમ હૃદયસ્થ કરવી પછી મહારાજે કીધું ભક્તિના નવ પ્રકાર છે એ નવ પ્રકારમાંથી મહારાજે સૌ પ્રથમ ભક્તિ કીધી હતી શ્રવણ ભક્તિ ભગવાન અને ભગવાનના ભક્તો સંતોના ચરિત્રોને સાંભળવા એને શ્રવણ ભક્તિ કહેવાય ત્યાર પછી કીર્તન ભક્તિ સદગ્રંથોનું વાંચન કરવું સદગ્રંથોને ગાન કરવું સદગ્રંથોને વાંચવા સંભળાવવા કીર્તનો ગાવા ભગવાનના ચરિત્રોનું વર્ણન હોય ભગવાનની મૂર્તિનું વર્ણન હોય ભગવાનના ભક્તોના ચરિત્રોનું વર્ણન હોય એવા પદ ગાવા એને કીર્તન ભક્તિ કહેવાય સત્શાસ્ત્રોનું પુરસ્ચરણ કરવું એને પણ કીર્તન ભક્તિ કહેવાય ત્યાર પછી મહારાજે વાત કરી છેલ્લી ગઈકાલે સ્મરણ ભક્તિની ભગવાનની મૂર્તિનું ચિંતવન કરવું ભગવાનના અંગોંગનું ચિંતવન કરવું ભગવાનની લીલાઓનું ચિંતવન કરવું ભગવાનનું હાલવું ચાલવું બેસવું ઊઠવું ખાવું પીવું એને હંભાર્યા કરવું એને સ્મરણ ભક્તિ કહેવાય જે સૌથી અગત્યની ભક્તિ છે સ્મરણ ભક્તિ દરેક જીવ પ્રાણી માત્રને વિશેષ પ્રમાણમાં આપણે બધાએ ભગવાનના ભક્તોએ સ્મરણ ભક્તિને વધારવાનો અભ્યાસ કરવો જોઈએ હાલતા ચાલતા ખાતા પીતા મહારાજના સ્વરૂપને મહારાજના ચરિત્રોને મહારાજના ભક્તોના સંતોના ચરિત્રોને વારે વારે સંભાળવા જોઈએ આગળ આજે આધારાનંદ સ્વામી લખે છે પૂર પહેલું તરંગ 66 શ્રી હરિ સો કહત ભયેવો પ્રેમવતી પ્રતિ જોઉ ચરણ સેવન જો ભક્તિ કે કરે કીવી દીસો પુરુષ તા કે પતિ જેહી એસે જો સાક્ષાત પ્રત્યક્ષ મૂર્તિ શ્રી કૃષ્ણ હી ભગવાન જો રહાત પ્રત્યક્ષ મૂર્તિ શ્રી કૃષ્ણ કી ભગવાન જો રહાત શ્રીહરિ પોતાની માતા પ્રેમવતીની આગળ ચરણ સેવારૂપ એટલે કે પાદ સેવન ભક્તિ એ વિધિએ સહિત આવે કહે છે આ બધાની વિધિ જાણવી જોઈએ
પૂજાની વિધિ જાણ્યા વિના, આ ભક્તિની રીત જાણ્યા વિના ભક્તિ કરવાનો આનંદ ન આવે. અથવા તો આપણે ભક્તિ કરવા લાગીએ પણ એનાથી ભગવાનને આનંદ ન થાય. ભગવાન પોતે જ ભગવાનના ચરણોની સેવા કેવી રીતે કરવી એ શીખવાડે છે. ભગવાન પોતે જ પોતાનું સ્મરણ કેમ કરવું એ શીખવાડે છે. ભગવાન સ્વામિનારાયણની મોટામાં મોટી વિશેષતા એ છે કે પોતાની ભક્તિ જીવાત્માને કેવી રીતે કરવું એ પોતે જ શીખવાડ્યું. આજે કોઈ વ્યક્તિને આ વસ્તુ ભાવતી હશે એવું તમે અનુમાન કરીને બનાવો અને એને જમાડવા મહેનત કરો, અને એ વ્યક્તિ તમને સામેથી એમ કે મને આ ભાવે છે, બેમાં કેટલો ફેર? તમારું ને મારું અનુમાન કરેલું કદાચ ઓલા માટે ભારે પણ પડે. એને ન જ ભાવતી હોય ને એવી વસ્તુ આપણે બનાવી દઈએ અને પાછા પરાને પીરસીએ. પણ જો એ જ વ્યક્તિએ કીધું હોય કે આ મને ભાવે છે અને એ બનાવીએ તો એ રાજી થાય, આપણને પણ સંતોષ થાય. એમ આપણા સંપ્રદાયની બહુ મોટી વિશેષતા એ છે કે આપણને કરેલા તમામ આદેશો, આપણને આપેલા ધર્મો, આપણને શીખવાડેલી ભક્તિની રીત, આપણને કીધેલું જ્ઞાન, આપણને કીધેલી વૈરાગ્યની રીત, આપણને કીધેલો એકાંતિક ધર્મ એ કોઈ ઋષિ મુનિઓનો નથી, સ્વયં પુરુષોત્તમ નારાયણે આપણને આપેલું છે. એ આ સંપ્રદાય સિવાય ઇતર કોઈ જગ્યાએ નથી. ભગવાન સ્વામિનારાયણને ત્યાં એ સિવાય બીજે ક્યાંય પૂર્ણ પુરુષોત્તમ ભગવાને આપેલું હોય એવું જ્ઞાન, એવી ભક્તિની રીત, એવો વૈરાગ્ય, એવો એકાંતિક ધર્મ એ ક્યાંય નથી. એટલે આપણે ભાગ્યશાળી છીએ. મહારાજ પાદ સેવન ભક્તિની રીત શીખવાડે છે. મહાપુરુષના પણ પતિ એવા જે પ્રત્યક્ષ મૂર્તિ સાક્ષાત શ્રીકૃષ્ણ ભગવાન છે, તેમના જે ચરણારવિંદ છે કે જેમાં 16 ચિહ્નો રહ્યા છે, તેને સુંદર રીતે સ્નેહથી ચાંપવા એટલે કે પગજંપી કરવી, તેને પાદસેવન ભક્તિ કહે છે. જ્યારે પ્રત્યક્ષ ભગવાન હોય નહીં, હવે આપણે મહારાજના ચરણારવિંદ ચાંપવા છે. મહારાજ જ્યારે મનુષ્ય આકારે હતા ત્યારે તો બધા ભક્તો સંતો મહારાજના ચરણારવિંદની સેવા કરવા માટે જતા મહારાજ પાસે અને મહારાજની ચરણચંપી કરતા. આજે પણ ભગવાનના મોટા પુરુષો એની ચરણચંપીનો અવસર જ્યારે મળે ત્યારે મુમુક્ષુએ એ લાભ લેવો જોઈએ. મહારાજના ચરણારવિંદની સેવા કરવા માટે ઘણા બધા ગ્રહસ્થ ભક્તો અને ઘણી વખત ત્યાગી સંતો પણ જ્યારે જ્યારે સમયની અનુકૂળતા હોય અને મહારાજ રાજી દેખાય તરત પહોંચી જતા. ચરણારવિંદની સેવા એ બહુ મોટું ફળ આપવાવાળી છે ભગવાન અને ભગવાનના મહાપુરુષોના. મહારાજની સેવા કરવા માટે મહારાજ જ્યારે મનુષ્ય આકારે પૃથ્વી ઉપર વિચરણ કરતા ત્યારે ખોલડિયાદના ખેંગાર સિંધવ એ મહારાજની ચરણચંપી કરતા હતા, ગઢપુર આવ્યા હતા, અને ગઢપુર આવીને ખેંગાર ભગત મહારાજની ચરણચંપી કરવા લાગ્યા. પણ ચરણચંપી કરતા કરતા આંગળીઓ આમ વાળે, આંગળીઓ ફોડે ને, ટચાકિયા ફોડે ને, એમ આંગળીઓને ફોડે પણ આમ વારે વારે ચેક કર્યા કરે. આંગળી ફૂટી જાય ને તો આમ ચેક કરે, જાણે કંઈક પગ ચેક કરતા હોય ને એમ. મહારાજ કહે, ખેંગાર ભગત તમે શું જોયા કરો છો? મહારાજ, કાંઈ નહીં કાંઈ નહીં. મહારાજ કે, ના ના બોલો, તમે શું જોવો છો? મહારાજ, એ તો મને એક વખત ભાવનગરના રૂપાભાઈ છે એને મને એવી વાત કરેલી કે દિવાનજી એક વખત તમને પકડવા આવ્યો ત્યારે તમે જુવારના ખેતરમાં છુપાઈ ગયા હતા. વાત સાચી? મહારાજ કે, હા. પછી મહારાજ, રૂપાભાઈ તમારી આરે હતા? મહારાજ કે, હા હતા. પછી મહારાજ, તમે એવું કીધું કે મને કળતર થાય છે, હાથમાં જરા મારો હાથ વાળી દો તો. મહારાજ કે, હા મેં કીધું હતું. પછી રૂપાભાઈએ મહારાજ તમારો હાથ વાળ્યો ત્યારે અમને બીક લાગતી હતી ને કે હાથ તૂટી જશે, તો તમે કીધું કે નહીં તૂટે, તમે તમારો વળ દો. તે મહારાજનો આખો હાથ રૂપાભાઈએ આખો વાળી દીધો તો રબર વારે એમ. તે રૂપાભાઈએ કીધું, મને એવું કીધું કે મહારાજને તો ક્યાંય શરીરમાં હાડકું જ નથી. પછી મહારાજ તમે રૂપાભાઈને કીધું કે લે મારું માથું જો, તો માથામાંય હાડકું ના લાગે, એ રબર જેવું લાગે. તે મહારાજ કે, મહારાજ કે, મહારાજે પછી મહારાજને એ કે, મહારાજ તમે તમારા પગ બતાવ્યા, તે પગની અંદર એ હાડકું ના મળે, એ રબર જેવું લાગે. તે મહારાજ, હું ચેક કરું છું કે એવું જ છે. મહારાજ કે, લે મારું માથું ચેક કર. તે માથું તપાસ્યું, તે માથાની અંદર હાડકું ના લાગે. મહારાજ કે, લે મારા હાથને વાળ આખો, હાથને આખો વાળી દીધો.
પીલું વાળે એમ ક્યાંય હાડકું ના મળે, પગની અંદર ક્યાંય હાડકું ના મળે. મહારાજ કે અમારા ગોઠણમાં જો ક્યાંય પેલી ઘૂંટણી આવે નહીં એ છે, ઢાંકણી છે, લેજો. તો એ જોયું તો ન્યાય કશું ના મળે, રૂના પૂમડા જેવા, ભગવાનના પગ રૂના પૂમડા જેવા, અને આપણા થોરિયા જેવા, લોઢા જેવા. મહારાજના ચરણારવિંદ એવા, એ ચરણારવિંદની સેવા મળે કોને? મનુષ્ય આકારે મહારાજ હોય ત્યારે તો સેવા મળે, બહુ મોઘા છે. મહારાજના ચરણારવિંદ મળવા બહુ મોઘા છે. વરતાલના પાટીદારોએ મહારાજને જોયા અને મહારાજને વરતાલમાં બેઠેલા જોયા અને મહારાજના ચરણારવિંદ બાજુ જોયું તો 16 ચિહ્ન દેખાય ત્યારે આ વરતાલના પાટીદારો વિચારે કે આ ભગવાન છે, અને મોઢા બાજુ જોયો ને તો માણસ જેવા દેખાય, મનુષ્ય જેવા દેખાય. મોટા પુરુષો, ભગવાનના એવા ઓલિયા પુરુષો, એના હાથમાં પગમાં ચિહ્નો હોય છે મહારાજના પ્રસાદીના કોક ને કોક. કોઈક એવા મહાપુરુષોના ચરણારવિંદ હાથમાં ક્યાંક ને ક્યાંક દર્શન થાય છે, નથી થતા એમ નહીં, થાય છે. પણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદમાં 16 ચિહ્નોના દર્શન થયા. પાટીદારો કે પ્રભુ તમારા ચરણારવિંદ બાજુ જોઈએ તમે ભગવાન લાગો છો, તમારા મુખારવિંદ બાજુ જોઈએ તો માણસ જેવા માણસ લાગો છો, સાચું હું છે તો કહો. ત્યારે મહારાજ કે આ ચરણારવિંદ આ બ્રહ્માંડમાં વિરાટ બ્રહ્માએ 49 વર્ષને 150 પહોર સ્તુતિ કરી, એના આપણા નહીં, એના 49 વર્ષને 150 પહોર સ્તુતિ કરી ત્યારે આ ચરણારવિંદ આ બ્રહ્માંડમાં આવ્યા છે. એવા મોઘા ચરણારવિંદ છે. એટલે જ પ્રેમાનંદ સ્વામીએ લખ્યું, એ ચરણના રે ભોગી શિવ સનકાદિક સુખ જેવા જોગી, મનમાં વિચારે રે પ્રીતે તેને કરે કામાદિ કરી પૂજીતે, ચરણ હરિ ના રે શોભે જોઈ જોઈ મુનિ મન મધુ કર લોભે, છબિ અલોકી કરે ન્યારી 16 ચિહ્નતની બલિહારી. એ ચરણને શિવ શંકાદિકોપન એ ચરણારવિંદને શોધે છે, એવા દુર્લભ ચરણારવિંદ છે. મહાનુભાવાનંદ સ્વામી ગામડા ફરીને આવ્યા સારંગપુરમાં, મહારાજ પોઢેલા છે અને મહારાજના ચરણચંપી કરવા માટે સ્વામી ત્યાં ગયા. કારણ કે આમાં આવ્યું ચરણચંપી બહુ પ્રેમથી કરવી. સ્વામી જ્યારે ચરણચંપી કરવા માટે મહારાજની ચરણચંપી કરવા જાય છે ત્યારે મહારાજે ચરણારવિંદને ખેંચી લીધા, અને જ્યારે મહારાજે ચરણારવિંદને ખેંચી લીધા ત્યારે મહાનુભાવાનંદ સ્વામી એમ કહેવા લાગ્યા, હે મહારાજ, આ પાદાબ્જ નિમિત્ત ભેખ ધરીને સંસાર છોડ્યો અમે, આ પાદાબ્જ નિમિત્તે દુષ્ટ જનના કષ્ટો સહ્યા કઈ અમે, આ પાદાબ્જ નિમિત્ત વાસવનમાં કઈ કાળ સુધી કીધા, આ ખામી સી રહી છે તથાપી તપમાં જે પાવ ખેંચી લીધા. હે પ્રભુ, આ ચરણારવિંદની સેવા માટે તો અમે ઘર છોડ્યું, આ ચરણારવિંદની સેવા માટે અમે બધા કષ્ટો સહન કર્યા, આ ચરણારવિંદની સેવા માટે અમે વનની અંદર જઈને રહ્યા, અને પ્રભુ આ ચરણારવિંદ માટે લોકોના માર ખાધા, હજુ શું ખામી રહી છે? ત્યારે મહારાજ કે સ્વામી ખામી તો કાંઈ નથી, પણ મારે તમારી યારે વાત કરવી છે. અને પછી મહારાજે થોડીક ટૂંકમાં વાત કીધી. મહારાજ કે એક શેઠિયો હતો અને ભિખારી આવ્યો, અને ભિખારીએ કંઈ માગ્યું ત્યારે શેઠે કીધું કે મારે તને દેવું તો છે પણ થોડું કાંઈ કામ કર, મફતનું ના લેવાય. એને ચોક વાળ્યો, કાટલો ચોક વાળીને ચોક વાળ્યો. અને પછી શેઠે પૂછ્યું, આ ચોકના બદલામાં તારે શું જોઈએ ચોક વાળ્યો એના બદલામાં? બોલો કે અધમન સોનું 10. કેટલું? અધમન સોનું 10 કિલો સોનું મળે?
મહારાજે સ્વામીને પૂછ્યું, સ્વામી કેવું લાગી એની માંગણી? સ્વામી કે હોતું હશે મહારાજ, મળતું હશે ચોક વાળે એના બદલામાં અધમન સોનું. ત્યારે મહારાજે પછી કીધું, સુનો સિદ્ધાંત દ્રષ્ટાંત કેરો, જે છે જાણવા યોગ્ય ગનેરું, માસ સુકાઈ હાડકા ગળતા, તોય ચરણ કમળ નથી મળતા. તમે કહો છો ઘર છોડ્યું અને તમે કહો છો જંગલમાં રહેવા ગયા. સ્વામી માસ સુકાઈ જાય ને હાડકા ગળી જાય ને તોય આ સ્વામિનારાયણ ભગવાનના ચરણારવિંદ મળવા દુર્લભ છે. અક્ષરધામ સર્વથી પર, સર્વ અવતારોના અવતારી આ બ્રહ્માંડમાં ક્યારેય આવ્યા જ નથી. સર્વથી જે મૂર્તિ ન્યારી છે, સર્વથી જે વિલક્ષણ છે, જેના જેવું કોઈ હતું નહીં, છે નહીં, થશે નહીં, એવું એક ને માત્ર એક અનન્ય સ્વરૂપ, એક ને એક માત્ર શક્તિમાન, સર્વના માલિક, સર્વના પિતા, સર્વના દાતા એવા ભગવાન સ્વામિનારાયણ, એના ચરણારવિંદ તમારા હાડકા ગળી જાય ને સ્વામી, માસ સુકાઈ જાય ને તોય મળે એવા નથી. ભેખ ભગવો તમે અંગે ધારી, તજુ દ્રવ્ય તથા તજી નારી. તમે ભેખ ભગવો ધાર્યો, તમે સ્ત્રી છોડી, તમે ધન છોડ્યું, બરાબર છે. અપમાન સહન કર્યું કાંઈ, ચરણ માગો છો એટલા માઈ, કઈક જોગીઓ જોગથી ચડ્યા, આશા ભંગ થઈને નીકળ્યા. કેટલાય જોગીઓ જોગથી ચડી ગયા. સ્વામી તમે તો આટલું કર્યું એની અંદર ચરણારવિંદ માગો છો. ત્યારે મહાનુભાવાનંદ સ્વામી કે, મહારાજ અમે એવા નથી કે ભૂલી જઈએ, ઇન્દ્ર ને બ્રહ્મા આવે ને અમને ભૂલાવા, તોય અમે તમારામાંથી ક્યારેય ડગ્ગી એવા નથી. અને ત્યારે મહારાજ બહુ રાજી થઈ ગયા. મહારાજ કે, તો સ્વામી આ ચરણારવિંદની સેવા તમે કરો. અને પછી મહારાજે પગ લાંબા કર્યા અને સેવા કરી. એવા ચરણારવિંદની સેવા મનુષ્ય આકારે ભગવાન હાજર હોય ત્યારે તો મળે, પરંતુ જ્યારે મહારાજ મનુષ્ય આકારે હાજર નથી તો આપણે આજે ચરણચંપી કરવી છે, આ સેવા આપણે આવી રીતે ભક્તિ થાય એવું આપણે સાંભળ્યું, હવે આપણે પાદ સેવન ભક્તિ કરવી છે તો કેવી રીતે કરવી? મહારાજ કહે છે, જ્યારે પ્રત્યક્ષ ભગવાન હોય નહીં ત્યારે તે ભગવાનના 16 ચિહ્નો સહિત ચરણારવિંદનું મને કરીને ધ્યાન કરવું. 16 ચિહ્નો, અષ્ટકોણ ને ઉર્ધ્વ રેખા, સ્વસ્તિક જાંબુ જૌવાલા, વજ્ર અંકુશ કેતુ ને પદ્મ, જમને પગે નૌવાલા, ત્રિકોણ કળશ ને ગોપદ સુંદર, ધનુષ ને મીનવાલા, અર્ધ ચંદ્ર ને વ્યોમ સાત છે, ડાબે પગે ચીનવાલા, જમના પગના અંગૂઠાના, નખ માહી ચીનવાલા, તે તો નિરખે જે કોઈ ભક્ત, પ્રીતિ એ પ્રવીણ વાલા, એ જ અંગૂઠાની બારે, તિલેક નવતમ ધારુવાલા, પ્રેમાનંદ કહે નિરખું પ્રીતે, પ્રાણ લઈ વારુવાલા, ચરણ કમળની છબી ચિતવતા, લાગે અલૌકિક રૂડીવાલા, સર્વે ચિહ્ન સંભારી ધારુ, અંત સમાની મૂડીવાલા. જાજુ ધ્યાન ના થાય ને તો 16 ચિહ્નોનું ધ્યાન કરવું આપણી મૂડી છે. પ્રેમાનંદ સ્વામી કે, સર્વે ચિહ્ન સંભારી ધારુ, અંત સમાની મૂડીવાલા. અંત સમયે કામ લાગે એવી મૂડી ભગવાનના ચરણારવિંદના 16 ચિહ્નો છે. ભગવાનનો ભક્ત જાજુ કાંઈ સ્મૃતિ ન કરી શકે તો કાંઈ નહીં, પણ મહારાજના ચરણારવિંદની ઉર્ધ્વરેખાઓ, અષ્ટકોણ, સ્વસ્તિક, જાંબુ, જવ એ બધાયનું ધ્યાન કરે. દરેકની પાછળ બહુ સરસ મજાનો ભાવ છુપાયેલો છે, ક્યારેક વિસ્તારથી એની વાત કરીશું. મહારાજના ચરણારવિંદના 16 ચિહ્નોનું ધ્યાન કરવું, તે ચરણોની સેવા ધ્યાન દ્વારા કરવી, હવે એ ચરણારવિંદની સેવા ધ્યાન દ્વારા કરવી. મનોમય મૂર્તિ, 8 પ્રકારની મૂર્તિ છે,
અષ્ટ પ્રકારની પ્રતિમા, એમાં એક મૂર્તિ છે મનોમય, તમારા મનમાં તમને જે દેખાય મનથી ઉત્પન્ન કરેલી એને મનોમય મૂર્તિ કહેવાય. કાષ્ટની મૂર્તિ હોય, ધાતુની મૂર્તિ હોય, પથ્થરની મૂર્તિ હોય, ચિત્રામણની મૂર્તિ હોય, મણિમય મૂર્તિ હોય, એક મનોમય મૂર્તિ હોય, મનમાંથી પ્રગટ થયેલી આપણને ગમે એવી. બીજું, આપણી સામે આવા ઘનશ્યામ મહારાજ છે એનું આપણે ધ્યાન કરીએ. આ ઘનશ્યામ મહારાજ તો એવા છે, જે જોવે, અભણ જોવે, ભણેલો જોવે, ડૉક્ટર જોવે, વકીલ જોવે, મેં જોયું એટલું, હા, ડૉક્ટર આવે, અહીં વકીલ આવે, અભણ આવે, ભણેલો આવે, ઓછી બુદ્ધિવાળો આવે, જાજી બુદ્ધિવાળો આવે, અરે ભગત આવે કે ઠગટ આવે, બધાએ આવતા હોય નહીં તો. જાજો બહુ મોટો ભગત આવે કે હાવ ભગત ના હોય એવો આવે, પણ મહારાજને જોવે ને એટલે એટલું તો બોલી જાય છે કે આવી મૂર્તિ ક્યાંય જોઈ નથી. અરે એક તો વૈષ્ણવ, વૈષ્ણવ આવેલા દ્વારકાધીશ મંદિરના, એ આવ્યા મહારાજના દર્શન કર્યા, ઓહો હો કે શું સ્વરૂપ છે આ. તો આવા ઘનશ્યામ મહારાજ, કોઈને હરિકૃષ્ણ મહારાજમાં હેત હોય તો હરિકૃષ્ણ મહારાજ, જે સ્વરૂપમાં મહારાજનું જે સ્વરૂપ હોય એમાં આપણને હેત હોય એવા સ્વરૂપની ચરણચંપી કરવી, રોજ રાત્રે મહારાજને પોઢાડતા ચરણચંપી કરવી, હાથથી મહારાજના ચરણારવિંદને અડું છું, મહારાજની એક એક આંગળીને ટચ કરું છું, મહારાજના એક એક ચિહ્નને હું જોઉં છું, ક્યારેક મહારાજની ઉર્ધ્વરેખા ઉપર મહારાજને ટેવ હતી, બે આંગળીઓ આમ મહારાજ ફેરવ્યા કરતા, એમ આપણે પણ મહારાજની ઉર્ધ્વરેખા ઉપર બે આંગળી આમ ફેરવવી. મહારાજના પગ ગુલાબની પાંખડી જેવા છે, એ ચરણારવિંદને છાતીમાં લેવા, એ ચરણારવિંદને ક્યારેક ચૂંબવું, એ ચરણારવિંદને ક્યારેક આંખોએ અડાડવા, એ ચરણારવિંદને ક્યારેક માથે લેવા, એ 16 ચિહ્નોની છાપ મારી છાતીમાં પડે છે, એ 16 ચિહ્નોની છાપ મારા મસ્તક ઉપર પડે છે, આવો ભાવ કરવો. મહારાજની ઉર્ધ્વ રેખા મારી છાતીમાં છપાઈ ગઈ છે, આવો ભાવ કરવો. મહારાજનું ત્રિકોણ ચિહ્ન એ મારી છાતીમાં છપાઈ ગયું છે, આવો ભાવ કરવો. એને છાતીમાં કલ્પ્યા કરવું, મસ્તક ઉપર કલ્પ્યા કરવું, તો એની અંદરથી બહુ મોટો ફાયદો થાય. કારણ કે આ ચિહ્નો છે એ અંતઃશત્રુને જીતવા માટે, ભવસાગરને તરવા માટે, આત્માની શાંતિ માટે અને પરમાત્માના સ્વરૂપમાં સ્થિર થવા માટે જબરજસ્ત ઉપયોગી છે. એ 16 ચિહ્નોનું ધ્યાન, ભગવાનના ભક્તો જાજુ ન થાય તિલ ચિહ્નોએ સહિત તો 16 ચિહ્નોનું ધ્યાન કરે, એને બોલ્યા કરે, ગાયા કરે, ચરણારવિંદને જોયા કરે. મહારાજને એવા ચરણારવિંદનું મનથી ધ્યાન કરવું અને એનાથી મનના દોષો નાશ થઈ જાય છે. જ્યારે ભગવાનની પ્રતિમા મૂર્તિનો યોગ થાય ત્યારે પ્રત્યક્ષ ભાવ લાવીને એમના ચરણારવિંદનો સ્પર્શ કરવો, પ્રતિમા મૂર્તિનો યોગ થાય, મૂર્તિ પ્રતિમા એનો યોગ થાય ત્યારે એને પ્રત્યક્ષ ભાવ લાવી અને એની સેવા ચરણારવિંદની કરવી. સંતો રોજ અડધો કલાક મહારાજની પોણો કલાક સેવા કરે, અડધો પોણો કલાક આખું મહારાજના ચરણારવિંદથી શરૂ કરે તે એક મસ્તક સુધી આંગળીઓને બહુ સરસ રીતે રાત્રે અહીં પોઢણ્યું બોલાય ને પછી અડધો પોણો કલાક 10 વાગે પોઢે, આ દાદાઓને ખબર હશે, 9 વાગે પોઢણ્યું બોલાય ત્યાર પછી મહારાજ 10 વાગે લાઇટ બંધ થઈ રહે ત્યાં સુધી સંતો ચરણચંપી કરે મહારાજની, મહારાજનું આખું શરીર ડબાવે. આવી સેવા તમે ગૃહસ્થ આશ્રમમાં છો તમારે પણ ગુરુજીની આજ્ઞાથી આપણે આ ઘનશ્યામ મહારાજને હરિકૃષ્ણ મહારાજ જે બહાર પાડેલા છે એ હરિકૃષ્ણ મહારાજ ઘનશ્યામ મહારાજ ઘરમાં ઘણા બધા ભક્તો રાખે છે, નાના નાના બેડ રાખે છે, એના સરસ વાઘા રાખે છે, મહારાજની રોજ ચરણચંપી કરો, ચરણચંપી કરો. એક ઘનશ્યામ મહારાજને એક હરિકૃષ્ણ મહારાજ હોય, ઘરના સભ્યો જાજા હોય તો આંખ બંધ કરીને 10 મિનિટ મહારાજના આમ ચરણારવિંદ દબાવો છો એવો ભાવ કરો. આજે કદાચ ટચ આપણો હાથ નહીં થાય પણ એવો અભ્યાસ કરવાથી એક દિવસ ચોક્કસ હૃદયમાં અનુભૂતિ થશે, જેવી રીતે આપણે કોઈ વ્યક્તિને અડીએ અને ટચ કરીએ અને જે સ્પંદન થાય છે, આપણને જે એનો અનુભવ થાય છે, એમ પુરુષોત્તમ નારાયણ સાચા છે, સાચા ભાવ આપણો એક દિવસ તો પ્રગટ થશે ને, પ્રત્યક્ષ ભાવે કરશું એક દિવસ તો પ્રગટ. મહારાજ ભગવાનના સ્વરૂપને પ્રત્યક્ષ અને પ્રગટ માનવું ને એ સૌથી અગત્યનું છે, તો અનુભવ થાય. પ્રગટને પ્રત્યક્ષ જો ન માનીએ તો અનુભવ ન થાય. મનોમય છે ધ્યાન દ્વારા માનસીમાં દેખાતી મૂર્તિ, પણ સત્ય છે ભગવાન જ છે, એની સેવા કરે તો એને અનુભવ થાય. એ ચરણારવિંદનો સ્પર્શ કરવો, સેવા કરવી,
ताके चरण के सेवन करना तीन करी मन ताके मल हरना। भगवान की प्रतिमा जब हो, भगवान की प्रतिमा जब हो, ताके जोग ही होवे तब हो, ताके जोग ही होवे तब हो। भगवान ना चरणारविंद ने आवी रीते सेवा करवी। अरे हेमा, ब्रह्मा विष्णु ने शिव ते जेवा त्रण मोटा देवो पण श्रीकृष्ण भगवानना चरण कमळनी सेवा करीने जगतनी उत्पत्ति स्थिति अने प्रलय करवानुं सामर्थ्य पाम्या छे। आ ब्रह्मांडाधीशोनी ताकात ए चरणारविंदनी उपासना ने चरणारविंदनी सेवा करवाना कारणे छे। तेवो भगवान छतां पण एटला मोटा होवा छतां भगवानी आज्ञा भंगना भयथी डरता रहे छे। स्वर्गलोक, मर्त्यलोक अने पाताळलोक आ त्रिलोकीमां गति करनारी जे गंगा कहेवाई छे, गंगा पवित्र करवावाळी, जीवात्माओना पापने धोवावाळी एवी जे गंगा, ते पण भगवानना चरण कमळनो स्पर्श थवाथी ज समग्र ब्रह्मांडने पवित्र करी रही छे। गंगामां ताकात क्यांथी आवी? भगवानना चरणारविंदनो स्पर्श थयो छे, माटे गंगाजीमां ए ताकात छे। जे मनुष्य आवा समर्थ भगवानना चरण कमळनो आश्रय करे छे, तेनो काळ, कर्म अने माया अने जमदूतोनो भय नाश पामी जाय छे। मनुष्य आश्रय करे तो एना काळ, कर्म अने माया एनो त्रास अने आगळ पेली जमपुरीनी वातो सांभळीने भयानक ए त्रास जतो रहे छे। अरे मनुष्यनी क्यां वात? श्रीजी महाराज के आ सत्संगमां तो पशुनुं कल्याण थाय छे, मनुष्यनुं कल्याण थाय एमां शुं कहेवुं? શું કેવું? પંચાળાની અંદર એક ખેડૂત પાસે એક બળદ હતો, બાજુના ગામની અંદર ખમીદાના નામનું ગામ હશે, ત્યાંનો ખેડૂત આનો મિત્ર થાય, એટલે ખેતી કરવા માટે બળદની જરૂર, એને કંઈક ખૂટતી હશે જોડમાં, ત્યાં પંચાળાના ખેડૂત પાસેથી બળદ એ ગામનો ખેડૂત લઈ ગયો। હવે આ પંચાળાનો જે બળદ હતો એને ત્યાં એને રાખ્યો, એને કીધેલું હું મહિનામાં તમને પાછો આપીશ, પણ કામ કરવાના અંદર લગાડ દીધો ઓલા બળદને, તો છ મહિના થઈ ગયા સંબંધાને હારો, એટલે પંચાળાના જે ખેડૂત હતા એને એ બળદ માગ્યો નહીં, પણ ઓલા બળદે ઓલા ખેડૂતને રાત્રે સ્વપ્નમાં દર્શન દીધા, અને એ બળદ કે તું મને આવતીકાલે પંચાળા મૂકી આવજે, કારણ કે પરમ દિવસે મારું આયુષ્ય પૂરું થશે, અને જો મારો દેહ અહીંયા આગળ છૂટશે તો મને જમ લઈ જશે, પણ જો મારો દેહ પંચાળામાં છૂટે તો ત્યાં આગળ જીનાભાઈને ભગવાન સ્વામિનારાયણે વરદાન આપ્યું છે કે અહીં જમનો પ્રવેશ નહીં થાય, એટલે મારો દેહ ત્યાં છૂટે હું ઈચ્છું છું, મને ત્યાં મૂકી જા। ભગવાન સ્વામિનારાયણની વાત મેં સાંભળી, તે દિવસથી મને એ ભગવાન સ્વામિનારાયણમાં વિશ્વાસ આવ્યો છે, એક બળદને વિશ્વાસ આવી ગયો, અને જો બે પગવાળાને વિશ્વાસ ના આવે તે બળદની જગ્યાએ એને મૂકવો જોઈએ। પૂંછડાવાળા બળદને વિશ્વાસ આવી ગયો, અને એ બળદને ઓલો મૂકવા ગયો પંચાળામાં। શાસ્ત્રમાં વાત લખાય કે એને જ્યારે મૂકવા જાય છે ને મૂકીને જ્યારે પાછા આવે છે, હરિચરિત્ર ચિંતામણીમાં વાત છે, એ બળદને ત્યાં મૂક્યો, પેલા ખેડૂતને વાત કરી કે આ બળદે મને આવી વાત કરી, બીજે જ દિવસે બળદ ધબ દઈને એઠો પડ્યો અને એને મહારાજ ધામમાં લઈ ગયા, એનો દેહ છૂટી ગયો। કાળ, કર્મ અને માયાનું જોર ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદનો જેને આશરો છે, ક્યારેય એવો ભગવાનનો ભગત કોઈ વસ્તુથી ગભરાય નહીં, એક ભગવાન સ્વામિનારાયણનો નિશ્ચય અડગ રાખે, ભગવાન સ્વામિનારાયણની આજ્ઞામાં વર્તવા માટે ટૂંક ટૂંક થઈ જાય, પછી ભલે કદાચ થોડી ઘણી આજ્ઞા લોપાઈ ગઈ કર્યું, પણ એનાથી ભૂલથી કાંઈક સાધન દશામાં છે, ઇન્દ્રિયોનું અંતઃકરણનું બહુ જોર છે, ક્યાંક થોડો ભૂલો પડી ગયો તો રક્ષાના કરવાવાળા ભગવાન છે। પણ એ ભગવાનનો આશરો, હું એના આશરે છું, હું એના ચરણારવિંદમાં બેઠેલો છું, કાળ, કર્મ અને માયાનું મારા માથે જોર નથી, મારો ધણી ભગવાન સ્વામિનારાયણ છે। આવું જો માનીને રહેશે તો એનું આત્યંતિક કલ્યાણ ચોક્કસ થવાનું। મહાપુરુષોના આશરે જે બેઠા છે એનું કલ્યાણ, આત્યંતિક કલ્યાણ નક્કી છે। કલ્યાણ માટે આપણે મહેનત જ નથી, રાજીપા માટેની મહેનત છે, રાજીપ થાય, મહારાજ રાજી થાય, આપણને જોઈને મહારાજ રીઝી જાય એવું કરવા માટે આપણે માંડીએ છીએ।
રાધિકાજી ને લક્ષ્મીજી આદિક જે મોટા મોટા ભક્ત છે તેઓ ભગવાનના ચરણ કમળની નિરંતર સેવા કરતા રહે છે. હે માતા, જે એ ભગવાનના ચરણ કમળ છે તેમની સેવા કોણ ન કરે? ચરણ સેવા નિરંતર કરવી, કારણ કે ચરણ સેવા છે તે અતિશય દુર્લભમાં પણ દુર્લભ વસ્તુ છે. વ્રજની જેટલી ગોપીઓ હતી તે બધી શ્રીકૃષ્ણ ભગવાનના ચરણ કમળની સેવા કરીને સર્વોત્તમ ગતિને પામી હતી. લક્ષ્મીજીને બ્રહ્માના કરતા પણ ગોપીઓને કીર્તિ વધારે મળી છે. તેમની કીર્તિથી તો આખું બ્રહ્માંડ ભરાઈ ગયું છે. ગોપીઓની કીર્તિ દરેક શાસ્ત્રોમાં લખાઈ, નિષ્કુળાનંદ સ્વામીએ લખી, સુખદેવજીએ શ્રીમદ ભાગવતને વિશે પણ ગોપીઓના વખાણ લખ્યા, શ્રીજી મહારાજે પણ વચનાવતમાં ખુલ્લા મુખે ગોપીઓના વખાણ કર્યા. એ ગોપીઓ પાસે શું હતું? એની પાસે હતું ભગવાનના ચરણારવિંદની સેવા. એવો ભગવાનની ચરણ સેવાનો મહિમા છે. મધ્યયુગમાં થયેલા સર્વે કવિઓને પૂર્વે થયેલા વ્યાસજી આદિ કપાર કવિઓએ પોતાના ગ્રંથોમાં વ્રજની ગોપીઓની સમગ્ર કીર્તિને વારંવાર લખી છે. નરનાટ્ય કરતા શ્રીકૃષ્ણ ભગવાન વૃંદાવનમાં તે લીલાઓ કરીને ચંદ્રના જેવા આનંદદાયક સુશોભિત રહ્યા હતા. આવા જે ભગવાન તેના ચરણ કમળની સેવા સંસારથી મુક્તિ મેળવવા માટે રાત દિવસ કરવી જોઈએ. જે મુમુક્ષુ એવા રસરૂપ ભગવાનના ચરણારવિંદની સેવા કરે છે તેને તત્કાળ શ્રીહરિની પ્રાપ્તિ થાય છે, તેમાં એક લેશ માત્ર પણ સંશય નથી. આવો પાદ સેવન ભક્તિનો પ્રતાપ છે. ભગવાનની પ્રાપ્તિ અવશ્ય મેવ થાય. આંખ બંધ કરી મહારાજને 16 ચિહ્નો એનું ધ્યાન કરતા કરતા મહારાજની ચરણ ચંપી કરવાનું આજથી ચાલુ કરો. ક્યારે થશે પણ આપણે આંખ બંધ કરીને મહારાજની ચરણ ચંપી કરશું તો માનસી પૂજા જ ના થાય. ચરણ ચંપી ક્યારે કરે? ધ્યાન જ ના કરે થોડી વાર પણ, 2 મિનિટ 5 મિનિટ ભગવાનને પથારીમાં બેસીને હંબારેને સેવા કરે તો એવો અનુભવ થાય. કરે છે એને જ આ અનુભૂતિ થાય છે. મહારાજનું વચન છે કે આ પ્રમાણે જે ચરણારવિંદની સેવા કરે એને તત્કાળ શ્રીહરિની પ્રાપ્તિ થાય. તત્કાળ થાય, ભગવાન મળી જાય. સાચા ભાવથી આવી રીતે સેવા કરીએ આપણે, પાદ સેવન ભક્તિનો આવો મહિમા છે. હવે મહારાજ આગળ 5મી ભક્તિ કહે છે. હવે જેને પૂજન ભક્તિ કહેવાય છે, અર્ચન ભક્તિ ને પૂજન ભક્તિ, તે જેવી છે તેવી આપની આગળ કહું છું. પૂજન ભક્તિ કહાવત જેહા, અબ સો કહતા હે હમ હી તેહા. હે માત તુમા શ્રદ્ધા લાઈ, હે માત તુમા શ્રદ્ધા લાઈ, સુનો કહત જૈસે રહે તાઈ, સુનો કહત જૈસે રહે તાઈ, પૂજન ભક્તિ કહાવત જે હા. હે મા, તમે શ્રદ્ધાપૂર્વક સાંભળો. હવે હું પૂજન ભક્તિની રીત કહું છું. જ્યાં સુધી ભગવાનની પૂજન ભક્તિની વાત કહેવામાં નથી આવતી ત્યાં સુધી યથાર્થ સમજવામાં આવતી નથી. શ્રીકૃષ્ણ ભગવાનનું જે અર્ચન પૂજન તેની બાબતમાં તો ભક્તિ માર્ગમાં જે મોટા મોટા આચાર્યો થયા છે એ બધા પંચરાત્ર આગમના મતને અનુસર્યા છે. પંચરાત્ર શાસ્ત્રમાં ભગવાનની પૂજા વિધિવત કેમ કરવી એનું બહુ વિસ્તૃત વર્ણન છે. મોટા મોટા આચાર્યોએ એ શાસ્ત્ર પ્રમાણે ઘણું પ્રતિપાદન કરેલું છે. સેવા પૂજા કરનારા ભક્તની શક્તિને અનુસાર પૂજાનો વિધિ પ્રેમથી પંચરાત્રમાં કયો છે તે પવિત્ર સેવન પૂજનને આભ્યંતર અને બાહ્ય એમ બે પ્રકારે કહેલ છે. પૂજન ભક્તિ, અર્ચન ભક્તિ એના બે પ્રકાર છે. એક આભ્યંતર એટલે કે માનસી પૂજા, એક બાહ્ય પૂજા. તેમાં શ્રીકૃષ્ણ ભગવાનને બાહ્ય જેવા દેખ્યા હોય કે સાંભળ્યા હોય, બહાર આપણે મહારાજને જેવા જોયા છે અને જેવા સાંભળ્યા છે, મહારાજને આપણે બહાર ઘનશ્યામ મહારાજનું સ્વરૂપ, કોઈ પણ એક સ્વરૂપ, સ્વરૂપ પણ મહારાજના પણ વારે વારે બદલવા નહીં કે હવે આ ઘડીક બીજું જોયો તો એ વધારે સારું લાગે, પછી પાછું એનાથી કંઈક બીજું જોયો તો એ વધારે સારું લાગે, એવું નહીં. કોઈ પણ એક મહારાજનું સ્વરૂપ પકડી લેવું, આપણું મન જેમાં જલ્દીથી સ્થિર થઈ જતું હોય એવું સ્વરૂપ મહારાજનું રાખવું, એને બહારથી બસ એકદમ ગોખી નાખવું, બેઠું એની સામે ત્રાટક કરીને જોઈ જોઈને જોઈ જોઈને જોઈ જોઈને આખું હૃદયસ્થ કરી દેવું,
જેવું બહાર એવું ને એવું અંદર. કુશળ કુંવરબાઈ શું કરતા? એક એક અંગને નિરખતા, હૃદયમાં જોતા, એમ આખું ગોખી નાખવું. પછીથી જે બહાર જે સ્વરૂપ છે એ સ્વરૂપને હૃદયમાં એનું ધ્યાન કરવું, હૃદયમાં જોવું, અને પછી હર્ષપૂર્વક મનથી કલ્પેલા એવા જે ચંદન પુષ્પને નૈવેદ્ય આદિ ઘણા સારા સારા ઉપચારોથી પ્રેમપૂર્વક ભગવાનની પૂજા કરવી. માનસી પૂજામાં કોઈ ખર્ચ નહીં. સારામાં સારા ફૂલ લાવો, મોઘા મોઘા લાવો, સારામાં સારી રસોઈ બનાવો. માનસી પૂજામાં કોઈ ખર્ચ નહીં, કોઈ ઉપાધિ નહીં. કલ્પો એટલે તૈયાર. જે કલરના ફૂલ જોવે એ કલરના ફૂલ તૈયાર, જેવા મેવા મીઠાઈ જોવે એવા તૈયાર, કોઈ મહેનત નહીં. બસ આમ કલ્પના કરો એટલે હાજર, અને ભગવાનને જમાડો. એ પાછા ભગવાન પ્રત્યક્ષ માનીને જમે, અંગીકાર કરે. મહારાજ કે માનસી પૂજા કરે કે બાહ્ય પૂજા કરે, પણ ગદગદ ભાવે કરીને કરે, અતિ રોમાંચિત ગાત્ર થઈને કરે. સિદ્ધાનંદ સ્વામી મહારાજને પુષ્પની માળાઓ ધરાવતા સુગંધ આવતી, તે સ્વામી આખો દિવસ ગોત્યા કરે કે આ ફૂલની સુગંધ ક્યાંથી આવે છે, અહીં ક્યાંય ફૂલ નથી, મોગરાના ને ગુલાબના ને ડોલરના આવી સુગંધ ક્યાંથી આવે. અને ત્યારે મહારાજ પાસે જઈને કે મહારાજ મને આવી સુગંધ આવ્યા કરે છે, એટલા ભોળા સાધુ મને આવી સુગંધ આવ્યા કરે છે. મહારાજ કે સ્વામી તમે માનસી પૂજામાં અમને ફૂલ ધરાવો છો કે નહીં બધા? હા મહારાજ ધરાવું છું ને ધ્યાનમાં. પછી અમારી મૂર્તિ નાખો દી યાદ કરો છો ને? હા મહારાજ. તો બસ અમે તમારી ભેગા એટલે સુગંધ આવ્યા જ કરે ને સ્વામી, સુગંધ તમારા હૃદયમાં પડી છે, બહાર ક્યાંય ગુલાબ ચંપો ચમેલી નથી. એવા મોટા મોટા સંતોના અનુભવવાળા ઘણા ભક્તો છે કે જે સંતો માનસી પૂજા કરતા અને માનસી પૂજામાં ભગવાનને ધરાવ્યા હોય માલપુડા દૂધપાક ને ભજીયા તો એની સુગંધ આજુબાજુમાં આવે, માનસી પૂજામાં ધરાવેલા. પર્વતભાઈનું ઉદાહરણ મોજૂદ છે કે પર્વતભાઈ માનસી પૂજામાં મહારાજને દહીં ને રોટલો ધરાવતા, હળ ચલાવતા ઊભા રહી ગયા ને ત્યાં માનસી પૂજા કરતા, ને પાછળથી ભીમભાઈ આવ્યા, ભાઈને હલાવ્યા, પર્વતભાઈને ત્યાં રોટલો દહીં ઢોળાઈ ગયા હાથમાંથી. બોલો, હાથમાં હતા નહીં, પણ માનસી પૂજામાં ભગવાનનું ધ્યાન કરીને. ભગવાનનો ભક્ત જ્યારે માનસી પૂજા દ્વારા ભગવાનની ભક્તિ કરે છે ત્યારે ભગવાન એને અંગીકાર કરે છે. માટે હેમા, બહાર દેખેલા ભગવાનના સ્વરૂપને હૃદયમાં જોવું, પછીથી ચંદન પુષ્પ નૈવેદ્ય એટલે સારો ભોજન એ બનાવી અને ભગવાનનું વિવિધ ઉપચારો પૂર્વક હૃદયમાં જે પૂજન કરવું એને માનસી પૂજા કહેવાય. પૂજન ભક્તિ, આભ્યંતર પૂજન ભક્તિ, આભ્યંતર અર્ચન ભક્તિ એને કહેવાય. હવે ઉપર બે પ્રકારની જે પૂજા બતાવી તેમાં પહેલી વિવેક સાથેની આભ્યંતર પૂજાની રીત કઈ છે? તે પોતાનું સામર્થ્ય અને દેશ કાળ આદિક અનુસારે સમયે જેવા ચંદન પુષ્પ આદિક બાહ્ય પૂજાની સામગ્રી મળે તેનાથી પોતાના અધિકાર પ્રમાણે વેદોક્ત મંત્ર બોલીને પુરાણોક્ત વિધિથી શ્રીકૃષ્ણ ભગવાનની પૂજા કરવી તેને બાહ્ય પૂજા કહી છે. તે બીજા પ્રકારની બહારની પૂજા સમજવી. હવે માનસી પૂજા કોઈ ગરીબ હોય તેને તો સારા સારા મેવા મીઠાઈ જમાડવા હોય ભગવાનને રોજ, તો એને ક્યાં ધરાવવા પડે? માનસીમાં. અરે અહીં અમેરિકામાં હાલો ને આપણી પાસે રૂપિયા હોય તો આપણે સુગંધવાળા મહારાજને હાર ધરાવવા હોય તો ક્યાં ધરાવવા પડે? માનસીમાં. અહીં મોગરાનો હાર જોયો તો મળી જાય, સુગંધી દેશી ગુલાબનો હાર જોયો તો મળી જાય, એ માનસીમાં ધરાવવા પડે, માનસીમાં ધરાવવા પડે. આપણી પાસે પૈસા હોય ને ખર્ચો તોય ન મળે. દેશકાળ અનુસાર, એટલે કીધું કે દેશ કાળાદિક અનુસારે જે સમયે જેવા પુષ્પ મળે, ચંદન મળે, જે પૂજા મળે, સામગ્રી મળે, એનાથી બાહ્ય જે પૂજા કરવી એને પણ પૂજન ભક્તિ કહેવાય છે. પહેલા કહી તે આભ્યંતર પૂજાને માનસી પૂજા કહેવાય અને તે માનસી પૂજાને પ્રથમ કરવી, પછી બાહ્ય ઉપચારોથી બીજી પ્રત્યક્ષ પૂજા કરવી. પહેલાં માનસી પૂજા તો કરવી જ, એનો અર્થ એ થયો કે માનસી પૂજા તો નિત્ય કરવી. શ્રીજી મહારાજે ગઢડા અંત્યનું 23મું વચનામૃત, મહારાજે 5 માનસી પૂજાની રીત કીધી, 3 ઋતુની અંદર નોખી નોખી માનસી પૂજા મહારાજે પોતે શીખવાડી અને મહારાજે પોતે સ્વયં વાત કરી કે ભક્તોએ 5 માનસી પૂજા નિત્ય કરવી. સવારની કરવી, બપોરે જમાડવાની કરવી, પછી મહારાજને પોઢાડી દેવા, ત્યાર પછી 4 વાગે પાછા મહારાજને જગાડવા, ફ્રૂટ મેવો મીઠાઈ બધું ધરાવવું, ઉનાળો હોય ત્યારે એ રીતના કપડાં પહેરાવવા. હા, એમાં ધ્યાન રાખવું કે ક્યારે કેવા વાગા ધરાવવા, ક્યારે કેવું કરવું. શિયાળો હોય ત્યારે ચંદન આખા શરીરે ના લેપન કરાય, ટાઢ હોય ત્યારે,
ત્યારે તો સહેજ ચાંદલો જ કરાય, અને ઉનાળો હોય ત્યારે ગરમ વાગા ના ધરાવી દેવાય મહારાજને, એ બધું ધ્યાન રાખવું પડે. ચાર વાગે મહારાજને જગાડીને પાછા હાંજ પડે, ફરી પાછા ભગવાનની માનસી પૂજા કરે, અને પછી રાત્રે સૂતી વેળાએ ભગવાનની માનસી પૂજા કરે. આ પાંચ માનસી પૂજા ભગવાનના ભક્તે કરવી, બાહ્ય તો કરવી જ, પણ પ્રથમ માનસી પૂજા કરવી, આવું મહારાજ કહે છે. પહેલાં આભ્યંતર પૂજાને માનસી પૂજા કહેવાય એ કરવી, પછી પ્રત્યક્ષ પૂજા કરવી. શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિ જો ચળ હોય તો તેમાં પ્રથમ આવાહન કરવું. ચળ મૂર્તિ એટલે મૂર્તિ બે પ્રકારની છે, એક ચલ મૂર્તિ અને બીજી અચલ મૂર્તિ. ચલ એટલે તમે જેને સાથે લઈને ફરી શકો. બધે આપણી પૂજાની જે મૂર્તિઓ છે ને એને ચલ મૂર્તિ કહેવાય, ચલ મૂર્તિ. અને આ જે સ્વરૂપ છે ને મહારાજનું, આ અચલ કહેવાય. એટલે ચલ મૂર્તિ હોય એ કેવી હોય કે એને જ્યારે તમે પધરાવો, આવાહન કરો, મંત્ર બોલો, ભગવાનને પ્રાર્થના કરો કે પ્રભુ મારી પૂજામાં પધારો, ત્યારે ભગવાન આવે. બાકી તો આપણે ઠેલાની અંદર પૂજા તો એ છેલ્લે મૂકી દીધી હોય, તે ભગવાન તો ક્યાં અંદર પેક થઈને પૂજામાં, પછી તો મહારાજને શ્વાસની તકલીફ ના પડે. પણ એ ચલ મૂર્તિ છે, એની રીત શાસ્ત્રમાં એ રીતે છે કે જ્યારે તમે આવાહન કરો ત્યારે ભગવાન આવે, વિસર્જન કરો એટલે ભગવાન હૃદયમાં બેસી જાય પાછા, આવાહન કરો એટલે પૂજામાં આવીને બેસે. શિવલાલ શેઠ પૂજા કરતા ત્યારે શિવલાલ શેઠના પૂજામાં જે ચલ મૂર્તિની પૂજા કરતા, જે આપણે સવારની અંદર ભગવાનના તમામ ભક્તો પાસે પૂજા પેટી હોવી જોઈએ. ઘરના પાંચ સભ્યો હોય તો પાંચે પાંચની પૂજા પેટી અલગ અલગ હોવી જોઈએ. ઘણાને ત્યાં તો સામૂહિક પૂજા. કેવી પૂજા? સામૂહિક, સબમે એક, બધા વચ્ચે એક જ પૂજા, એક જ પૂજા પેટી હોય. કોઈ પણ એક જણ પૂજા ખોલીને આસન પાથરીને પૂજા કરી લે એટલે આખા ઘરની પૂજા આવી ગઈ. એમાં લગભગ બહેનો કરતા હોય, અને મંદિરની અંદર ભગવાનનું મંદિર હોય, એક જણે એ વેચી લીધું હોય કે એને મંદિરની જ પૂજા કરવી, એકને ઓલી પેટી પાથરવાની કરવાની, બાકીનાને કંઈ કરવાનું જ નહીં, બાકીના ચારને સીધું ડાઇનિંગ ટેબલ પર જમીન જતું રહેવાનું જોબે. આવી પદ્ધતિ હોય, આવું ભગવાનના ભગતનું ઘર ના હોય. હા, આપણે ત્યાં તો બહુ સારું છે, છતાંય પણ કોઈને રહી જતી હોય તો યાદ રાખી, કુટુંબ પરિવારમાં તમારો છોકરો પાંચ વર્ષનો થાય કે દીકરી પાંચ વર્ષની થાય એટલે એને સમજણ આવી જાય છે, એની પૂજા પેટી અલગ રાખો, એને શીખવાડો. ભલે એની રીતની એક જ માળા એની પાસે કરાવો, તમે પાથરી દો આસન એને, પણ એને સંસ્કાર આપી દો કે તારી પૂજા પેટી આ અલગ છે. એ મોટા થતા કોઈ દી તમે જ્યારે પછી 15-20 વર્ષે કહો ને આ પૂજા પેટી કર, પછી એ કહેશે વાય વોટ, આ બધા W થી ચાલુ થતા પ્રશ્નો ચાલુ થઈ જાય, અને પછી આપણે એનો આન્સર કરી ના શકીએ. એના કરતાં એ નાના છે ત્યારથી જ એને એવું બેસાડી દો કે આ રોજનો ક્રમ જ છે. એ ચલ મૂર્તિ, એની પૂજા બહેનો ભાઈઓ બધાએ કરવી જોઈએ. ધોતી શાલ પહેરીને કરવી જોઈએ. કદાચ ધોતી પહેરતા ના આવડે તો તૈયાર ધોતી અત્યારે રેશમી મળે છે એ ધોતી પહેરી દેવી, એટલે કદાચ પહેરતા વાર ના લાગે. ઘણાના છેડા પછી આમથી આમ રમતા હોય, સમજ્યા ને, ધોતિયું પહેરતા આવડે નહીં તો. ઘણા તો પ્રદક્ષિણા કરતા હેઠા પડે કે ધોતી છૂટી જાય પૂજામાં, એટલે ના આવડે તો તૈયાર ધોતી પહેરવી અને શાલ ઓઢી દેવી. શાલ ઓઢીને પૂજા કરવી. બહેનો હોય અને પવિત્ર વસ્ત્રો, એવી રેશમી સાડી હોય એવું પહેરીને, કોઈ રેશમી ડ્રેસ જે કંઈ આવતું હોય એ પહેરીને ભગવાનની પૂજા કરવી. પવિત્રતા જરૂરી છે અને પૂજા કરવી પણ જરૂરી છે. ગમે ત્યાં દુનિયાના છેડે જઈએ તો ચલ પ્રતિમા ભગવાનની જે પૂજા પેટી એ ઠેલામાં પહેલી હોય. આ જીવ તો પહેલાં પાવડરનો ડબ્બો મૂકે, સાબુનું બોક્સ મૂકે, ટૂથપેસ્ટ મૂકે, બ્રશ મૂકે, ચાર પાંચ છાપાઈ મૂકે સમાચારના, પાછલા હજુ વાંચ્યા હોય ને એને ફરી રિપીટ કરવા માટે, અને બધું મૂકીને નીકળી જાય. અને પછી સ્વામી પૂછે, ભગત બધું આ ક્યાં જાઓ છો? અહીં જઉં છું, અહીં પહોંચી ગયો છું સ્વામી. બધું આવી કે પૂજા લઈને ગયા છો? ઓહ, એ તો રહી ગઈ, એક જ રહી ગઈ ભાઈ. ન્યા પહેરવાના પાંચ કપડાં જોડે પાંચ કપડાના સરસ સેટ થાય એવા બૂટે અંદર મૂકી દીધા હોય, બોલો, પણ એને પૂજા રહી જાય. માટે ભગવાનના ભક્તો સાવધાન બને. મહારાજ આપણને રોજ નિત્ય પૂજા કરવા માટે કહી રહ્યા છે. ભક્તિ માતાના માધ્યમે દરેકની પૂજા પેટી સેપરેટ હોવી જોઈએ. ધોતી અને શાલ આપણા હોવા જ જોઈએ. ધોતી શાલ પહેરીને જ પૂજા કરાય, પવિત્ર ધોતી શાલ, કારણ કે રેશમી કપડું પવિત્ર છે. શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિ જો ચળ હોય તેમાં પ્રથમ આવાહન કરવું, પછી પૂજન કરવું. અચળ મૂર્તિમાં આવાહન કરવાનું રહેતું નથી,
જે અચળ પ્રતિમાઓ હોય એની પ્રતિષ્ઠા થયેલી હોય, વિધિવત સેવાઓ થતી હોય આખો દિવસ, એની મર્યાદાઓ પણ રહેતી હોય, એટલે એની અંદર આવાહન કરવાનું રહેતું નથી. મદ્ય એટલે કે દારૂ અને માંસ ઇત્યાદિક જે અપવિત્ર વસ્તુઓ, તેના સંસર્ગથી રહિત, વાળ કે સૂક્ષ્મ કીટાણુ વગેરેના સંસર્ગથી રહિત, અત્યંત પવિત્ર એવા જે ચંદન પુષ્પાદિક, તેને જ પૂજન ભક્તિ માટે શુદ્ધ ઉપચારો કયા છે. વાળ પડેલી વસ્તુ જે હોય, જેમાં વાળ પડેલો હોય, એ ભગવાનના ઉપયોગમાં ન લેવાય. વાળ પડેલો હોય તેને નાખી દેવું પડે, પછી એ ઉપયોગમાં ના લેવાય. જેની અંદર કાંઈ જીવજંતુ પડ્યા હોય તે ઉપચારો ભગવાનની સેવામાં કામ લાગતા નથી, એને પછી ભગવાન પાસે ન લઈ જવાય. શાસ્ત્રોમાં બધામાં પવિત્રતા બહુ જરૂરી છે ભગવાનની સેવામાં. શાસ્ત્રોમાં પ્રસિદ્ધ ઉપચાર કયા છે, તે ચંદન પુષ્પ આદિ પણ અન્ય દેવને અર્પણ ન થયા હોય તેવા અપાર ઉપચારોથી પ્રેમપૂર્વક શ્રીકૃષ્ણ ભગવાનની પૂજા કરવી. પાછા ઉપચારો પણ કેવા લેવા, તો કેટલો વિવેક બતાવે છે મહારાજ, કે બીજા દેવને ઉપયોગમાં ના લીધા હોય. એટલે મહાપૂજા વિધિ તમે જ્યારે કરવા બેઠા હશો ત્યારે તમને ખ્યાલ હશે કે પહેલાં હનુમાનજી ગણપતિનું જે પૂજન કરાવે એ પૂજાપો સંતો પછી બાજુ પર ડીશ મુકાવી દે, અને નવા પૂજાપાની ડીશ મહારાજના પૂજન માટે લે, અને મહારાજના પ્રસાદીના જે હોય ઉપચારો એનાથી મુક્તોની પૂજા થાય. પણ એવું ના થાય કે હનુમાનજીનું પૂજા કરી પછી એ ઉપચાર વડે આપણે મહારાજની પૂજા કરીએ. બીજા દેવી દેવતાને ધરાવેલું ફ્રૂટ ભગવાનને ના ધરાવાય, મહારાજને ધરાવેલું બધાને ધરાવાય. મહારાજને ધરાવેલો થાળ બધાને ધરાવાય, પણ મહારાજને બીજાનો ધરાવેલો થાળ મહારાજને ના ધરાવાય, કારણ કે સ્વામી છે. એનો વિવેક પણ મહારાજ બતાવે છે. કંકુના ચાંદલાનો વિવેક તો હમણાં પૂજ્ય સુરત સ્વામીએ કીધો હતો, આગળ પણ મેં કથા દરમિયાન કીધો હતો કે કંકુની ડબ્બી એકની એક જ હોય ગનાને ઘેર, ભગવાનમાં એ હાલે, સાધુમાં એ હાલે, હરિભગતમાં એ હાલે. 1995માં એ ડબ્બી, 2000ની સાલમાં એ ડબ્બી, 2005માં એ ડબ્બી કંકુ પૂરું જ ના થાય, અને 2015 સુધી એ ડબ્બી હાલતી જ હોય, અને પાછું રિનોવેટ થયા કરે, અંદર કંકુ ઉમેર્યા કરે, પ્રસાદીનું તમામનું પ્રસાદીનું ભગવાનને જતું હોય, સાધુને જતું હોય, હરિભગતને જતું હોય, હરિભગતનું સાધુ પર જાય, સાધુનું ભગવાન સુધી જાય, આવા બધા દોષ બહુ લાગે. માટે ભગવાનના ભક્તે આ બધી વસ્તુનો ખાસ ધ્યાન રાખવી. સેવા માલિક એટલે માલિક પુરુષોત્તમ નારાયણ, એના જેવું કોઈ છે જ નહીં, એના જેવું સ્થાન કોઈને અપાય જ નહીં. જ્યારે આપણા હૃદયમાં એવું સ્થિર થઈ જશે તો ક્યારેય એવો અવિવેક નહીં થાય. ભગવાનના કોઈ મોટા પુરુષો અને કોઈ સામાન્ય વ્યક્તિ બે સમાન ક્યારેય ના થાય. સાધુ હોય અને કોઈ મોટા પુરુષ હોય બેમાં બહુ ફેર છે, એ બે સમાન ક્યારેય ન થાય. એનું પૂજન પ્રથમ થાય, એના પૂજનથી બધાનું પૂજન થાય. સંત હરિભક્ત એની અંદર પણ વિવેક છે. આ બધા વિવેકોને સમજી અને ભગવાનના ભક્તે પૂજન કરવું. જ્યારે શ્રીકૃષ્ણ ભગવાનની પરમ કલ્યાણકારી પૂજા કરવાની હોય ત્યારે પહેલાં અનુક્રમે સ્નાન આદિ ક્રિયાઓ કરાવવી જોઈએ. સૌથી પહેલાં તો નાવું પવિત્રતાથી, પછી ઘટે તે રીતે વસ્ત્ર ઇત્યાદિ ભગવાનને પહેરાવવા, અને જ્યાં યોગ્ય હોય ત્યાં વિચારીને અનેક પ્રકારના અલંકાર ધરાવવા. ભગવાનને પણ સ્નાન કરાવવું માનસી પૂજામાં, એમાં આપણને જેવી મોજ આવે, તમને લાગે બાથરૂમમાં ભગવાનને સ્નાન કરાવવું છે, બનાવી દો સરસ મજાનું બાથરૂમ, સોનાની ટાઇલ્સો ચોંટાડી દો, હીરા જડી દો, કોહિનૂર બધા બાજુ ક્યાં રૂપિયા ખર્ચવાના છે, હૃદયમાં જ છે ને, માનસી પૂજામાં જ છે ને. અને ભગવાનને ક્યારેક લઈ જાઓ, હિમાલય ઉપર લઈ જાઓ, પણ ગરમ પાણીએ નવડાવવા, ને આ સરસ મજાનું વાતાવરણ બનાવીને ગઢપુરમાં લઈ જાઓ, અક્ષરઓડીમાં સ્નાન કરાવો, જેવી મોજ આવે એવું, પોતાને જેવી રીતે આનંદ આવે હૃદયમાં, જેવો ભાવ થાય એવી રીતે ભગવાનને સ્નાન કરાવવું. બાહ્ય પૂજામાં પણ ભગવાનની જે પ્રતિમા હોય, એ ભગવાનની જે પ્રતિમા નાના ઠાકોરજી હોય તો એને પણ સ્નાન કરાવવું. પછીથી ભગવાનને જેમ ઘટે એમ વસ્ત્રો પહેરાવવા, હાથનું માથે ને માથાનું હાથે ને એવું બધું ના કરવું. એકવાર મેં ગુરુજીના ઠાકોરજીની સેવા બહુ વર્ષો પહેલાં કરી, તે પૂનમ અમાસની એકાદશી તૈનેવના વાઘાને બધું ભેગું કરી દીધું, સમજ્યા, વાઘા ને મૂંગટ ને કંઈક ભાલો પકડાવી દો મહારાજના હાથમાં, આપણને જ્ઞાન હોય નહીં, પહેલી વાર સેવા કરી બધું ભેગું થઈ ગયું. એટલે યોગ્ય જગ્યાએ જેમ ધરાવાતું હોય એમ ધરાવવું. ભગવાનને વસ્ત્ર અલંકાર ધરાવવાની એક કળા છે, દરેકને ના આવડે. આપણા પૂજ્ય શ્રીજી સ્વામી ધરાવે, અત્યારે સરસ ઋષિ સ્વામી ધરાવતા થઈ ગયા છે પ્રેક્ટિસ દ્વારા. તો એ ધરાવવાની એક કળા છે, દરેકને એ વસ્તુ આવડે નહીં. એને જે ભગવાનના હાથમાં આપ્યું હોય ને, ભાઈ બપોર પછી મહારાજને જગાડવા જાઉં, હું આપવા જાઉં તો કંઈક બીજું જ થાય, એ જ વસ્તુ આપવાની હોય તોય
એ સંતોએ આમ ધરાવ્યું હોય, આમ ગુલાબ મહારાજને મૂક્યું હોય, સરસ મૂક્યું હોય, ગુરુજી ઠાકોરજી તૈયાર કરે, ઠાકોરજી તૈયાર કરે ગુરુજી, આમ પટકા ખેંચીને એ જ પટકા તમને આપી દે ને મને આપી દે ને એ જ કંદોરો આપી દે ને મને ને તમને, અને એ જ ચંદનની ડબ્બીને એ જ હળીને એ જ ટૂપીઓ આપી દે ને આમ ફોટો પાડીને ગુરુજી વાઘા ઉતાર દે ને કે લો હવે તમે પહેરાવો આવા વાઘા, એ જ વાઘા આપણે પહેરાવીએ, આપણને પોતે કબૂલી લઈએ કે આ ગુરુજીએ જે આમ અંદર શોભા મૂકી છે ને એવી આપણાથી ના થઈ, આમ પટકો એવો આમ ખેંચીને બાંધે, ધોતી એવી પહેરાવે, વીંટીઓ એવી પહેરાવે, પગની અંદર ઝાંઝર એવા પહેરાવે, ટૂપીઓ એવો પહેરાવે કે આ મહારાજ શોભી ઉઠે, ટીબકડો એવી કરે, એ કળા છે, કળા છે. જેટલો ભક્તિભાવ ભળે, જેટલું ભગવાન તરફનું ખેંચાણ થાય એટલું એ ભગવાન આપે છે. બુદ્ધિથી નથી થતું એ બધું, પ્રત્યક્ષ ભાવથી થાય છે, હેતથી થાય છે. ગુરુજી પ્રત્યક્ષ ભાવે ઠાકોરજીની સેવા કરે એટલા માટે એવો ભાવ આવે. સંતો પ્રત્યક્ષ ભાવે ઘનશ્યામ મહારાજની સેવા કરે છે એટલે એવો ભાવ આવે છે. ભગવાનની પૂજા કરનારા એવા તે ઉદાર મનના પવિત્ર ભક્તે પૂજામાં મનને એકાગ્ર કરીને કુશળતાપૂર્વક વસ્ત્ર અલંકાર ધરાવવા, કુમકુમ અને કેસર આદિથી યુક્ત એવા ચંદન આદિની અર્ચા ભગવાનના સ્વરૂપને સારી રીતે કરવી, ઋતુને અનુસારે કપાળમાં સુંદર અને અત્યંત છટાદાર તિલક કરવું. છટાદાર તિલક, આ મોટું આમ અહીંથી આમ અહીંથી શરૂ થાય ને ઉપર જતા પહોળું થાય એવું છટાદાર, બહુ આમ ઘાટા લપેડાઈ ના કરવા ને હાવ આમ પાતળું ના કરવું, સરસ મજાનું કરવું. એ ગુરુજીના ઠાકોરજીના તમે દર્શન કર્યા હશે ને તિલકના, એમાં તમને એવા દર્શન થશે. ના કર્યા હોય તો કરી લેજો, હજુ એક વખત ધારીને છટાદાર તિલક કરવું. એની વચ્ચે કુમકુમ ને કેસર આદિથી એવા ચંદન આદિની અર્ચા અને ભગવાનના સ્વરૂપને સારી રીતે કરવી, પછી ભગવાનને અતિશય સુગંધી ફૂલોના હાર ગુચ્છ અને તોરા ધરાવવા, તેમજ મસ્તક ઉપર ઘણી સુંદર પાક ધરાવી, તે પછી ધૂપ દીપ અર્પણ કરવો અને ઋતુને અનુકૂળ જોઈને વિચારીને નૈવેદ્ય ધરાવવું. કેવી ઋતુ છે? શિયાળો હોય તો ગરમ ગરમ ભજીયા, મરચાના ભજીયા ધરાવો, ભજીયા ધરાવો, સમોસા બનાવો, ગરમ નાસ્તો ભગવાનને એમ, અને જેવી ઋતુ એવું ધરાવવું પડે. શિયાળો ચોમાસું ઉનાળામાં બધા થાળ પણ એવા વિવિધ પ્રકારના કરવા, અલગ અલગ પ્રકારના, પછી વિવિધ પ્રકારના વાજિંત્ર વગાડીને ઘણી સારી રીતે આરતી કરવી, ભગવાનને જમાડ્યા પછી આરતી કરી વાજિંત્ર વગાડીને, ત્યારબાદ પ્રદક્ષિણાને નમસ્કાર કરીને સ્તુતિપૂર્વક પ્રાર્થના કરવી, જે આપણે રોજ સવાર કરીએ છીએ ને ભગવાનને પ્રાર્થના સ્તુતિ આરતી, આરતી પછી તરત સ્તુતિ કરીએ છીએ. દિન પ્રતિદિન આ રીતે ભગવાનની પૂજા કરવી, રોજ આવી રીતે પૂજા કરવી. પ્રાતઃકાળે મંગલા આરતીનો સમય કહેવાય છે, પ્રાતઃકાળે મંગલા આરતી કરવી. સંગવકાળ એટલે સૂર્યોદય થયા પછીના આશરે બે કલાક ત્યારે શણગાર આરતી કરવી, શણગાર આરતી. મધ્યાહન કાળે રાજભોગ આરતી કરવી, ઠાકોરજીને થાળ થાય ને, ઠાકોરજીને થાળ થાય પછી રાજભોગ આરતી થાય મોટા મંદિરોમાં. અહીંયા આગળ તમે રોજ પાંચ આરતીના દર્શન કરવા આવો બધાએ તો પાંચ આરતી શરૂ કરી દઈએ મહારાજની. પછી નિશામુખ સમયે એટલે પ્રથમ પોર હોય સાંજનો સંધ્યાકાળ ત્યારે શીતળ આરતી, અરે સોરી, મધ્યાહન કાળે રાજભોગ આરતી કરવી, પછી અપરાહન કાળ પછી જ્યારે સંધ્યા સમય થાય ત્યારે સંધ્યા આરતી કરવી, અને પછી નિશામુખ એટલે કે શીતળ આરતી, શયન આરતી, રાત્રે મહારાજ પોઢે ને ત્યારે પણ શીતળ આરતી કે એને. આ બધી સંતોએ અલગ અલગ આરતી બનાવેલી છે દરેક આરતી, અને એ આરતી શયન વખતે કરવી. આ પ્રમાણે આરતી કરવાનો સમય કહેવાય. આ રીતે નિત્ય પાંચ વખત પૂજા કરવી તેને ઉત્તમ પૂજા કહેવાય. પાંચ વખત માનસી પૂજા કરો, પાંચ વખત આવી રીતે મનમાં ભગવાનની આરતી કરો, પૂજા કરો, જમાડો, ઊંઘાડો, બધું જે કંઈ સેવા છે કરો, એ ઉત્તમ પૂજા કહેવાય. જો પાંચ વખત ના થાય અને પ્રાતઃકાળે એટલે સવાર થાય, મધ્યાહને થાય ને સાયંકાળે થાય, એવી ત્રણ વખત જો ભગવાનની પૂજા થાય તો એને મધ્યમ પૂજા કહેવાય, અને ખાલી હવારમાં એક જ વખત થાય તો એને કનિષ્ઠ પૂજા કહેવાય. ભગવાનના અસમર્થ ભક્તે કનિષ્ઠ પૂજા કરવી, અસમર્થ હોય એને, એટલે આપણે તો સમર્થ છીએ નહીં, અસમર્થ જ છીએ. હે મહારાજ અમે અસમર્થ છીએ, તમે સમર્થ છો, આવું કરીને છૂટી ના જવું. માનસી પૂજા તો પાંચ કરવી, ભલે આપણે આખો દિવસ પાંચ આરતી પાંચ આ બધું ના કરી શકીએ, પણ પાંચ માનસી પૂજા તો થાય. અરે પાંચ ના થાય તો ત્રણ માનસી પૂજા તો થાય જ, એ તો થઈ જ જાય. સવારમાં જાગો ત્યારે, બપોર જમો ત્યારે, કે સાંજે ડિનર કરો ત્યારે, અને રાત્રે સુવો ત્યારે, ત્રણ માનસી પૂજા તો બધા જ કરી શકે, બધા જ કરી શકે. માનસી પૂજા આમ ક્યાં જાજો સમય કાઢવાનો છે? આપણી માનસી પૂજા આમ જાજો સમય થાય એવો ક્યાં છે?
કાઢવો હોય તો થાય એવો ક્યાં છે? તે ઉત્સવમાં ગીત અને વાજિંત્રના અહીં માનસી પૂજા થાય ને, જમાડતી વેળા વાટ જોતા હોય કે આજુબાજુમાં કોઈ જે બોલે તો સારું એવું થાય. તે ઉત્સવમાં ગીત અને વાજિંત્રના ધ્વનિ સાથે શ્રીકૃષ્ણ ભગવાનની મહાપૂજા કરવી, જેની વિશાળ કીર્તિ છે, એવા બધા જ જન્મોત્સવના દિવસે અને એકાદશીના દિવસે ભાવના સાથે ઉપવાસ કરવો અને રાત્રે જાગરણ કરવું. પારનાને દિવસ તથા અન્નકૂટાદિક ઉત્સવને દિવસે વિપ્રોને તથા સાધુઓને તત્ક્ષણે સામર્થ્ય પ્રમાણે જમાડવા, ગ્રહસ્થ ભક્તો માટે કહે છે. અન્નકૂટ હોય, ઉપવાસનો બીજો દિવસ હોય, પારનાનો દિવસ, એકાદશીનો બીજો દિવસ. આપણા ઘણા ભક્તો છે કે એકાદશીના બીજા દિવસની બારસનો થાળ આખા વર્ષનો લખાવી દીધેલો છે. આખા વર્ષના બારસના થાળના પારના મહારાજને સંતોના એવા ભક્તો છે કે બારે બાર મહિનાના લખાવી દીધા છે. તો પારનાને દિવસે, અન્નકૂટને દિવસે સંતોને વિપ્રોને જમાડવા, જે ગ્રહસ્થ ધનાઢ્ય હોય, રૂપિયાવાળા હોય, એમને શ્રીકૃષ્ણ ભગવાનનું મંદિર ઘણા સ્નેહથી કરાવવું, એમાં શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિ પધરાવવી અને જે પ્રમાણે પ્રતિષ્ઠાનો વિધિ હોય તે પ્રમાણે હેતથી બધું કરવું, વિવિધ પ્રકારના વાજિંત્ર વગડાવીને ઉત્સવ કરવો, ભગવાનના સ્વરૂપની પૂજા નિર્વિઘ્નપણે થતી રહે તે માટે ગામ ખેતર ધન આદિ નિર્બાધ અઘાટ કાયમ આજીવિકા ચાલે તે માટે જેમ અનાદિકાળથી ચાલ્યું આવે છે તે રીતે આપવા. પહેલાં જ્યારે જ્યારે મંદિરો થતાં, આપણા તમે જૂના મંદિરો જુઓ, હરિમંદિરો છે નાના નાના ગામડાઓમાં, પણ એની જમીનો 50-50, 100-100, 200-200 વીઘા જમીનો છે, 200-200 વીઘા. એ મંદિર થાય એટલે મંદિરની આજીવિકા ચલાવવા માટે, મંદિરનું રોજનું જે કાર્યક્રમ છે એનો ખર્ચો છે એ ચાલ્યા કરે, દેવોનો થાળ સહેજે થયા કરે, ગમે એવી ભીડ પડે તો એ ક્યારેય ભગવાનનો થાળ ના અટકે, ભગવાનનો દીવો ના અટકે. એના માટે વડીલો પોતાની જમીનો દાન કરી દેતા, જમીનો આપતા. કંડારી ગામના મંદિર, કેટલા બધા મંદિરો, ગામડાના તમામ મંદિરોની અંદર દાનમાં આવેલી જમીન ઘણી બધી છે. મંદિર કરાવવું અને પાછી એવી આજીવિકા. ગઢપુરનું ગોપીનાથજીનું મંદિર થયું ને ત્યારે મહારાજે દાદા ખાચરને કીધું, આ ગોપીનાથજી તો પધરાવી દીધા, પણ હવે ગોપીનાથજીના થાળ માટે રોજનું કંઈ કરવું પડશે ને. દાદો ખાચર કે મહારાજ તમારે જોઈએ એટલી જમીન લઈ લો. તે મહારાજ રાધાવાડી હતા, ત્યાંથી અડતાળાના માર્ગથી ઉગા મેળીના માર્ગ સુધી મહારાજ ઉઘાડા પગે ચાલ્યા અને 200 વીઘા જમીન મહારાજે લીધી દાદા ખાચર પાસે. જીવુબા કે મહારાજ દાદા ખાચરના ઢોર ચરે એટલું થોડું તો રહેવા દો. ત્યારે મહારાજે બે માર્ગની વચ્ચે ખૂનો હતો એ આપ્યો કે અહીંયા આગળ દાદા ખાચરના ઢોર ચરશે. 200 વીઘા જમીન અર્પણ કરી, ખાલી મંદિર બાંધીને છૂટી ગયા. પણ પછી મંદિરને ચલાવવા તો જોઈએ ને, આ મંદિર તો થઈ જાય, પણ પછી મંદિર થયા પછી મંદિરનું લાઇટ બિલ જો, મંદિરનો કંઈક બીજો હપ્તો જો, મંદિરને બીજા ખર્ચા જો, બધું જ હોય ને, મેન્ટેનન્સ આવે, બધું આવે. તો એના માટે આવી આજીવિકાઓ બાંધતા ભગવાનના ભક્તો, ધનાઢ્ય ગ્રહસ્થોએ આવું કરવું જોઈએ એમ મહારાજ કહે છે. અનાદિથી આ બધું ચાલ્યું આવે છે, અનાદિથી બધું ભગવાનનું જ છે એમ માનીને આજીવિકા માટે તે બધું ભગવાનને અર્પણ કરવું, બધું ભગવાનનું છે આવું માનીને અર્પણ કરી દેવું, નમસ્કાર કરીને સ્તુતિપૂર્વક પ્રાર્થના કરવી, દિન પ્રતિદિન આ રીતે ભગવાનની પૂજા કરવી. ચંદુભાઈ રાઠોડ કેટલા બહુ મોટા ગાયક અને બહુ મોટા મુક્તરાજ એક ભક્ત થયા, એને પોતાનું સર્વસ્વ, ઘર, પોતાના બેંકના તમામ એકાઉન્ટ બધું પીપલાના મંદિરને લખી દીધેલું, ધામમાં જતા પહેલાં બધું જ પીપલાના મંદિરને. આજે આ લોયાધામ પરિવારમાં ઘણા ભક્તો એવા છે કે જેને પોતાના લાઈફ અંતકાળ એનો આવે ત્યારે જે પેલા ઇન્સ્યોરન્સ પાકતા હોય કે જે એના પૈસા આવતા હોય, અડધો અડધ ભગવાનને લખીને આપી દીધા છે કે મારા પાછળ જે રૂપિયા આવે એમાંથી અડધો અડધ ભગવાનને અર્પણ, એવી રીતના વીમા લીધા છે, એવી રીતના લખાણ કર્યા છે. આજે છે એવા ભગવાનના ભક્તો, બોલો. એવા ભગવાનના ભક્તોને ધન્યવાદ છે કે જેને પોતાના મૃત્યુ પછી પણ આવતી રકમો ભગવાનને અર્થે વાપરવા માટે લખી રાખી, દિન પ્રતિદિન આ રીતે ભગવાનની પૂજા કરવી, પ્રાતઃકાળ મંગળા આરતીનો સમય કહેવાય, સંગવકાળ શણગાર આરતી કરવી, આ બધું ભગવાનને અર્પણ કરવું, તેમજ ધનાઢ્ય ગ્રહસ્થે શ્રીકૃષ્ણ ભગવાનના નિમિત્તે કૂવો, વાવ, સરોવર, કુંડ અને ફૂલવાડી વગેરેને મનમાં અતિશય ઉત્સાહ રાખીને કરાવવા. આ વર્ષે અત્યારે ઉનાળામાં આપણે વાડી કરવાની છે દાદા, હા, ગુરુજી કહીને ગયા છે, એટલે આ બાજુ પાછળ ને આ બાજુ વાડી કરવાની છે. વાડીમાં જેને સેવા કરવા આવ્યું એ તૈયાર રહેજો. જીવહિંસાએ રહિત અહિંસામય વિષ્ણુયાગ આદિક યજ્ઞ કરાવવા,
અને અષ્ટાક્ષર મંત્રાદિક મંત્રોનો જપ કરીને તેનું પુરસ્ચરણ કરાવવું, તેમજ ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવતાદિક સદગ્રંથ કે જેમાં ભગવાનના અવતારોનું પ્રતિપાદન કર્યું હોય તે ગ્રંથોનું પુરસ્ચરણ એ પણ કરાવવું. સર્વધર્મનિષ્ઠ અને ભગવાનના ભક્ત તથા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ભગવાનની સેવા પૂજાની રીત જાણતો હોય તેવા બ્રાહ્મણ હોય તેની પાસે પૂજા કરાવવી. શ્રીકૃષ્ણ ભગવાનની પૂજા કરતાં વધેલા પ્રસાદી રૂપ જે ચંદન પુષ્પ આદિ તેને કરીને તરત જ અન્ય જે દેવતા અને પિતૃઓ તેમની પૂજા પ્રેમથી કરવી. શ્રીકૃષ્ણ ભગવાનને જે નૈવેદ્ય ધરાવ્યું હોય તેનું પ્રસાદી રૂપ જે અન્ન તેનાથી દેવતા અને પિતૃઓને નૈવેદ્ય ધરાવવું. વિપ્ર અને સાધુઓને પણ ખૂબ ભાવનાથી તૃપ્ત કરવા. ભગવાનની પ્રસાદી જે હોય એનાથી તરત હનુમાનજી ગણપતિ હોય એમને ધરાવવું, બીજા દેવોને ધરાવવું, સંતોને બ્રાહ્મણોને બધાને ભગવાનની પ્રસાદી કરીને તૃપ્ત કરવા. આ રીતે મેં આપની આગળ પૂજન વિધિ કયો તેને પૂજન ભક્તિ કહેવાય છે. આવી રીતે મહારાજે અહીં પૂજન ભક્તિનું નિરૂપણ કર્યું છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતાનંદ સાગરના પ્રથમ પુરમાં ભક્તિના સ્વરૂપ પાદ સેવન અર્ચન ભક્તિ કયા એ નામે 66મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વર ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કા સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.